નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું મુખ્ય સમાચાર. ભરૂચમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને વિશાળ ટ્રેક્ટર રેલી નીકળી. રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. ખેડૂતોના દેવા માફી અને વળતર સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડન બ્રિજ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ. તો રેલવે પોલીસે સિકંદરાબાદ રાજકોટ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો 16 કિલો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરેક વોર્ડના વિકાસ માટે રૂપિયા 12 લાખની ફાળવણી. શૌચાલયના કામોમાં નીતિમત્તા જાળવ્યા વગર પેમેન્ટ કરી દેવાયું હોવાના વિપક્ષના આક્ષેપ. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર. ભરૂચ અને અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોએ શિવની આરાધના કરી. ચેનલ નર્મદાના સથવારે કરો ઝઘડિયાના શિયાળી તીર્થધામમાં બિરાજમાન બર્ફાની બાબાના દર્શન. ભરૂચમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડૂત હિતરક્ષક દળ સહિતના સંગઠનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું. ભરૂચ રેલવે સ્ટેશનથી નીકળેલ રેલી કલેક્ટર કચેરી ઓફિસ ખાતે પહોંચી હતી, જેમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ઔદ્યોગિક રીતે હરણફાળ ભરતા ભરૂચ જિલ્લામાં ખેડૂતો સાથે રાજ્ય સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂત હિતરક્ષક દળ અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશનથી નીકળેલ રેલી સિવિલ હોસ્પિટલ રોડ પર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જેમાં ખેડૂતો ટ્રેક્ટર લઈ જોડાયા હતા. આ રેલીને કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરાયો હતો. ખેડૂત આગેવાનો દ્વારા કલેક્ટર સંદીપ સાંગલેને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને લોન માફી આપવી, કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ આપવા, GST માંથી ખેડૂતોને મુક્તિ આપવી, નર્મદા યોજનાની નહેર મારફતે પાણી આપવું, 14 કલાક વીજળી આપવી અને PCPIR તેમજ બોડાના જાહેરનામામાં રદ કરવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમે જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરના માધ્યમથી સરકારશ્રીમાં આવેદનપત્ર આપીને અમારા 15 જેટલા વિવિધ મુદ્દાઓ છે એની રજૂઆત કરીએ છીએ. સાથે સાથે સરકાર જો 30 દિવસની અંદર અમારી માંગણીઓ નહીં સંતોષે તો આવનારા દિવસોની અંદર અમે જિલ્લાની અંદર કોઈ જલદ કાર્યક્રમ આપી ફરીવાર સરકારનો કાન પકડવાની એને ગાઢ નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન આ જિલ્લાના ખેડૂતો કરશે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા આજે એક રેલી કાઢવામાં આવેલી હતી. એમાં લગભગ 15 જેટલા પ્રશ્નો કલેક્ટરના માધ્યમથી અમે સરકારને રજૂ કરવા માટે આવ્યા છીએ અને ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે એ જો 30 દિવસમાં નિર્ણય નિરાકરણ લાવવામાં ન આવે તો ખેડૂત હિતરક્ષક દળ અને ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખૂબ જલદ કાર્યક્રમો આપવામાં આવશે એની આ તબક્કે અમે જાહેરાત કરીએ છીએ. ખેડૂત સમાજની રેલીના પગલે રેલીના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રેલીમાં ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર, ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના ગોલ્ડન બ્રિજ નજીકથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યોને બાતમી મળી હતી કે ભરૂચથી અંકલેશ્વર જતા માર્ગ પર ગોલ્ડન બ્રિજ નજીકથી માદક દ્રવ્ય ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેના આધારે વોચ ગોઠવતા રિક્ષામાં લઈ જવાતો ગાંજાનો 2.5 કિલો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રિક્ષામાં સવાર બદરુદ્દીન મેમણ અને મહેબૂબ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રિક્ષા મળી રૂપિયા 1.3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ગાંજાનો આ જથ્થો અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા ગણેશ શેખ નામના ઈસમ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકાર દ્વારા વોચ રાખી બંને ઈસમોને રિક્ષા સાથે ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી કુલ્લે 2 કિલો 40 ગ્રામ સહિત રોકડા અને રિક્ષા સહિત 1,03,930નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતાં આ મુદ્દામાલ જે મહેબૂબ ઉર્ફે દાજલો છે એના સગા મામા અબ્દુલ ગની રશીદ શેખ રહેવાસી ભટવાડ અંકલેશ્વર નવા પાસેથી મેળવેલ હોવાની જાણવા મળતા મજકુરના મામાની પણ સી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ રાજકોટ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 16 કિલો ગાંજાનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડ્યો.
ભરૂચ રેલવે પોલીસના સૂત્રો ગતરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચેકિંગમાં હતા. એ દરમિયાન સિકંદરાબાદ રાજકોટ ટ્રેનના આગળના જનરલ કોચમાંથી પોલીસને બિનવારસી હાલતમાં બે થેલા મળી આવ્યા હતા, જેની ચકાસણી કરતા પોલીસને અંદરથી રૂપિયા 98,000ની કિંમતનો 16 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થાનો કબજો મેળવી આ જથ્થો કોનો છે અને કોને મોકલવાનો છે એ સહિતની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા આજરોજ મળી હતી, જેમાં કુલ 52 કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અંકલેશ્વર નગરસેવા સદનની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ મીનાબહેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિકાસના વિવિધ કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવે રૂપિયા 3 કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા 12 લાખ દરેક વોર્ડના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા, તો રામકુંડના વિકાસ માટે રૂપિયા 32.50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. ભરૂચી નાકા નજીક આવેલ વરસાદી પાણીના નિકાલની કાસ માટે રૂપિયા 95 લાખ, તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરા પેટી ખરીદવા રૂપિયા 25 લાખની ફાળવણી કરાઈ હતી. ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવેલું, 52 જેટલા કામો હતા, એમાં મોસ્ટ ઓફ બધા કામો વધુ મતે મંજૂર કરવામાં આવ્યા. મેઇન એક ત્રિમાસિક હિસાબનું જે કામ હતું એ હિસાબને પણ આજે બોર્ડ મિટિંગમાં મંજૂર કરવામાં આવ્યો. સાંસદ સભ્યની ગ્રાન્ટો હતી થોડી, એ 15-20 લાખ રૂપિયાની, એ વિવિધ વોર્ડોમાં આજે મંજૂર કરવામાં આવી, અને બીજી ગ્રાન્ટોના 23-1 લાખ રૂપિયાના જે કામો હતા એમાં સેનિટેશન, જેડીસીમાંથી આપેલું સેનિટેશન માટેની એક ગ્રાન્ટ હતી, એ પણ આજે વધુ મતે મંજૂર કરવામાં આવી. આ તરફ વિપક્ષ દ્વારા ઓડિટના કેટલાક કામો બાબતે સભામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે શહેરમાં બનાવવામાં આવે શૌચાલયના કામમાં નીતિમત્તા જાળવ્યા વગર કેટલીક એજન્સીઓને નાણાં ચૂકવી દેવાયા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો છે. આક્ષેપ અમારા નથી, સરકારી તંત્રથી તંત્ર દ્વારા મોકલાય ઓડિટરોના છે, જેમાં સૌથી અગત્યનો પ્રશ્ન શહેરમાં બનેલા શૌચાલયનો હતો, કે શૌચાલયમાં કોઈ જ નીતિ નિયમ કે કોઈ નીતિમત્તા જળવાયા વગર સીધે સીધું જે તે સંસ્થાઓને કે જે તે કોન્ટ્રાક્ટરોને કે એનજીઓને પેમેન્ટ ચૂકવી દેવાયું છે, અને એમાં હું માનું ત્યાં સુધી 1-2 લાખ રૂપિયાનો નહીં, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે. અને આ ઓડિટરોએ ટાંક્યું છે, આ અમારા શબ્દ નથી કે અમે આક્ષેપ નથી કરતા. આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ અને અંકલેશ્વરમાં શિવાલયોમાં ભક્તોએ શિવ આરાધના કરી હતી. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે ભરૂચ અને અંકલેશ્વરના શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બિલીપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા અને આરાધના કરી હતી. શ્રાવણ માસમાં શિવજીની આરાધનાનું અનેરું મહત્વ છે, ત્યારે ભક્તોએ ભોળા શંભુને રીઝવવા પ્રયાસ કર્યા હતા. હર હર શંકર ગૌરીનાથ, દયા કરો હે દીનાનાથ. હર હર શંકર ગૌરીનાથ, દયા કરો હે દીનાનાથ. હર હર શંકર ગૌરીનાથ, ભાવ ભક્તિ દો ભોલેનાથ. હર હર શંકર ગૌરીનાથ, ભાવ ભક્તિ દો ભોલેનાથ. હર હર શંકર ગૌરીનાથ, ભાવ ભક્તિ દો ભોલેનાથ. હર હર શંકર ગૌરીનાથ, ભાવ ભક્તિ દો. આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ચેલ નર્મદાના સથવારે કરો ઝઘડિયાના શિયાળી તીર્થધામમાં બિરાજમાન બર્ફાની બાબાના દર્શન. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અનેકાનેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર પણ ઉમટે છે, ત્યારે આજે આપણે કરીશું મિની અમરનાથના દર્શન. ઝઘડિયાથી 14 કિલોમીટર દૂર શિયાળી ગામે જ્ઞાનજ્યોત આશ્રમ આવેલો છે. અહીં રામેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર હનુમાન મંદિર આવેલું છે, પરંતુ દર શ્રાવણ માસમાં અહીં બર્ફાની બાબા અમરનાથની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવે છે. અમરનાથ જેવી ગુફા અને બરફનું આબેહૂબ શિવલિંગ, જેના દર્શનથી અખંડ આનંદની અનુભૂતિ થાય છે. બરફનું આ શિવલિંગ પીગળતું ન હોવાની માન્યતા છે. જે ભક્તો બર્ફાની બાબાના દર્શનાર્થે અમરનાથ નથી જઈ શકતા, તેઓ અહીં આવી દેવાધિદેવ મહાદેવની આરાધના કરે છે. શ્રાવણ માસ નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. કાવેરી નદીના કિનારે આવેલ આ પવિત્ર ધામ શ્રાવણ માસમાં ભક્તોની આસ્થાનું અનેરું કેન્દ્ર બને છે. વિશેષ અહેવાલ, વિનેશ પટેલ, ચેનલ નર્મદા. જે કાવેરી નદીના કિનારે છે અને ત્યાં અમરનાથ ગુફામાં બર્ફાની બાબા
મહાદેવજીનું શિવલિંગ જેને બરફનું શિવલિંગ કહે છે તે નિર્માણ કરેલું છે. ગુફાની અંદર શ્રાવણ સુધી એકમથી શ્રાવણ વદ્ય માસ 30 દિવસ માટે આ લિંગ જાહેર જનતા માટે મનોકામની પૂર્તિ માટે મનની શાંતિ માટે ભાવિક ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જીવ જ એક શિયાળી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા તાલુકામાં એક શિયાળી ગામ આવ્યું છે. ત્યાં આગળ અમરનાથ જેવી ગુફાને અમરનાથ જેવી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે બરફનું બન્યું છે. એ એક મહિના સુધી પીગળતું નથી અને જે કંઈક આપણે અમરનાથની જે ભાવનાઓ ત્યાં આગળ આપણે પૂરી કરી શકીએ છીએ. અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં વયસ્ક નાગરિકોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ હંમેશા વિવાદોમાં જ રહે છે, ત્યારે પોસ્ટ ઓફિસમાં આવતા વયસ્ક નાગરિકો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ પોસ્ટ ઓફિસમાં મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકો પોસ્ટને લગતા કામકાજ અર્થે આવતા હોય છે, પરંતુ સર્વર બંધ હોવાના બહાને તેઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વયસ્ક નાગરિકો માટે પોસ્ટ ઓફિસમાં બેસવાની સુવિધા પણ ન હોવાથી તેઓની હાલત કફોડી બને છે, ત્યારે પોસ્ટ ઓફિસના અધિકારીઓ વયસ્ક નાગરિકો માટે સુવિધા ઊભી કરે એ જરૂરી છે. હું છેલ્લા 6 મહિનાથી અંકલેશ્વર મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવું છું. હવે અહીંયા મોસ્ટ ઓફ બધા સિનિયર સિટીઝન જ આવે છે, એના જે પેન્શન છે, જેના NSC એ લોકોએ મૂકેલા હોય ના, તો અમે અહીંયા આગળ NSC ઉપાડવા આવીએ તો અહીંયા એટલી બધી લાઈનો હોય, સવારમાં 7 વાગ્યાના અમે અહીંયા આવીને ગોઠવાઈ જઈએ છીએ. અને ઓફિસનો ટાઈમ અહીંયા પોસ્ટ ઓફિસ 9 થી 1 છે. 1 વાગ્યા પછી બંધ થઈ જાય એટલે પાછો બીજે દિવસે આવવાનું, એમ કહીને અમારા જ પૈસા અમારે લેવા માટે 3-4% ખાવા પડે. સરકારી ઘરો પાકે છે કે 3-4% ખાવા પડે ત્યારે એ મને મળે છે. ને કંઈ નહીં, થોડી ફરી બહેસો કરે છે. અમારા છોકરાઓ નોકરીઓ પણ જતા હોય કારણ કે હાજર જ રહેવું પડે, તો 1500-2000 રૂપિયાનો પગાર ગુમાવીને જે કંઈ હાજર થાય. અમે એમની ઓળખ કાર્ડ બની આપીએ છીએ, છતાં બી તેને માન્ય કરતા અને ખોટી હકી કરે તો પબ્લિકને હેરાન કરે છે. એ હેરાન અંકલેશ્વર પાનોલી કાર્યરત ઉદ્યોગોમાં હાલમાં રાજકીય ઇશારે GPCB દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ઉઠવા પામી છે. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાં હાલમાં રાજકીય પીઠબળ હેઠળ ઉદ્યોગોને હેરાનગતિ પહોંચાડવામાં આવી રહી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. કહેવાય છે કે કામદાર નેતામાંથી NCPના જિલ્લા પ્રમુખ બનેલા DC સોલંકી દ્વારા GPCB સાથે ગુપ્ત રહે મીટિંગ કરીને ઉદ્યોગોને રંજાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. NCB દ્વારા GPCBને હાથો બનાવીને ભાજપ સાથે સંબંધ ધરાવતા ઉદ્યોગો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. અને આ ઉદ્યોગો ભાજપ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના હોવાથી તેમને હેરાન કરવામાં આવતું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા NCPના પ્રમુખ DC સોલંકી સાથે વાત કરતા તેઓ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને GPCBના કોઈ અધિકારીને તેઓ મળ્યા ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગોને હંમેશા મદદરૂપ થવાની ભાવના તેઓએ કેળવી છે, નહીં કે હેરાનગતિ કરવાની. તેથી આ આક્ષેપો પાયા વિહોણો હોવાનું અને તેઓની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. અંકલેશ્વરના જૂના છાપરા ગામ પાસેના તળાવમાંથી મગરનું બચ્ચું ઝડપાયું. અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ પાસેના તળાવમાં મગર હોવાની જાણ વન વિભાગને સ્થાનિકોએ કરી હતી, જેને આધારે વન વિભાગની ટીમ દ્વારા આ તળાવના કિનારા પર મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન આજરોજ મગર પાંજરામાં શિકાર માટે આવતા તે પાંજરામાં પુરાયો હતો. અને આ અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી આ મગરના બચ્ચાને ઝડપી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. એના આધારે અમે રેસ્ક્યુ ટીમ ઉતારી અને છાપરા નજીક મગરના પાંજરા મૂકવામાં આવ્યા હતા અને 2 પાંજરામાંથી 1 પાંજરામાં મગર પકડાયો છે, જે લગભગ 1 વર્ષનો હોય એવું જણાય છે. અને આ મગરને અમે રેસ્ક્યુ કરીને પકડીને અને જ્યાં મગરની વસ્તી છે ત્યાં છોડવામાં આવશે. અંકલેશ્વર ONGC દ્વારા યોજાયેલ સ્વચ્છ ભારત પખવાડિયાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. તારીખ 16 જુલાઈથી 31 જુલાઈ સુધી અંકલેશ્વર ONGC દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર અને ONGC કોલોની સહિતના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તેમજ વૃક્ષારોપણ સહિત જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં 200 જેટલી ડસ્ટબિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ સ્વચ્છ ભારત પખવાડિયાનો પૂર્ણાહુતિનો કાર્યક્રમ ઓએનજીસી ખાતે યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે સ્વચ્છ ભારત પખવાડિયામાં જોડાયેલ વિવિધ શાળાના બાળકોને ઇનામ વિતરણ થકી સન્માનિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં એસેટ મેનેજર પી કે દીપે અને કે લક્ષ્મણ, વિવેક શર્મા અને આર કે શર્મા તેમજ ઉમેશ રાઉલ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો તથા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અબ જીતને યોજનાએ બનાયે હૈ વો સાલ ભર હમ લોગો કો કરના હોગા ઓર ઓએનજીસી અંકલેશ્વર કી તરફ સે એ ઇસકા પ્રયાસ હમ લોગ જારી રખેંગે ઓર હમ લોગો કો આપ લોગો કા સબકા સહયોગ ચાહિયે ઇસકે લિયે. અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત રવિ કિરણ કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી શહેર પોલીસે ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત રવિ કિરણ કોમ્પ્લેક્સ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં કેટલાક ઇસમો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી અંકલેશ્વર શહેર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી અંકલેશ્વરની જીવની કોલોનીમાં રહેતા અશ્વિની કુમાર હરચરણદાસ ગોયલ અને રવિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ભીમસિંહ માનસી રોહાના તેમજ ભીમસિંહ જુગલાલ બગડિયાને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણેની અંગઝડતીમાંથી રોકડ રૂપિયા 24,450 અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 3,000 મળી કુલ 27,450નો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ખાતે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ગુજરાત રિજિયન દ્વારા લ્યુપિન અંતાક્ષરી 2017નું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે લ્યુપિન અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ અંતાક્ષરી જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ગુજરાત અને જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા યોજાઈ હતી. સદર કાર્યક્રમમાં એસજીઆઈએફના પ્રેસિડેન્ટ અભય કુમારજી, કમલ સંચેટી, લલિત શાહ, લ્યુપિન કંપનીના એમડી ડીએમ ગાંધી, મનીષ શાહ, મિનેશ મહેતા, આમંત્રિતો તેમજ ગ્રુપના સભ્યો અને સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરનગરમાં સંગીત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્લેટફોર્મ અપાતો કાર્યક્રમ એઆઈએ ઓડિટોરિયમ ખાતે યોજાયો. અંકલેશ્વરના સંગીતકાર અમિત કાપડિયા તેમજ રિદ્ધિમા કાપડિયા દ્વારા શરૂ કરાયેલ સાત સુરોના સરનામે કાર્યક્રમમાં અંદાજે 35 જેટલા યુવા ગાયકોએ હિન્દી તેમજ ગુજરાતી ગીતોની સુરાવલી પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાઓના મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલક. વાલિયા એસટી ડેપો પાસે ઉભેલી બસમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ બપોરના સમયે મહારાષ્ટ્રના ચોપડા ખાતેથી એસટી બસ નંબર GJ16JD1227 જંબુસર ખાતે જઈ રહી હતી. તે વેળા વાલિયા ગામમાં આવેલ એસટી ડેપોમાં એસટી ટિકિટ ચેકિંગ સ્કવોડની ટીમ મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ મુસાફરો શંકાસ્પદ દેખાતા ટીમના અધિકારીઓએ આ ત્રણેય મુસાફરોનો સામાન ચેક કરતા તેઓ પાસે રહેલ બે થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે એસટી બસના અધિકારીઓએ વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મહારાષ્ટ્રના અક્કલકુવાના જમાના ગામના રહેવાસી મગન કાંતિયા વસાવા અને ઈચ્છાગવાનના વસંત ગારવિયા વડવી અને દહેલિયા હુતિયાભાઈ વસાવાએ પોલીસ પાસેથી વિદેશી દારૂનો 25,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બનાવ અંગે વાલિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રેન્ડ્સ મોબાઈલની 8મી શાખાનો પ્રારંભ કરાયો. ભરૂચમાં મોબાઈલ વેચાણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા ફ્રેન્ડ્સ મોબાઈલની નવી શાખાનો પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજથી પ્રારંભ થયો છે. શહેરના લિંક રોડ પર આવેલ સ્લીવાર લિંક કોમ્પ્લેક્સમાં ફ્રેન્ડ્સ મોબાઈલની 8મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા રાવળ સમાજ દ્વારા પૂર પીડિતો માટે રાહત સામગ્રી રવાના કરાઈ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના પૂરગ્રસ્તો માટે ઠેર ઠેરથી રાહત સહાય કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા રાવળ સમાજ દ્વારા રાહત પીડિતો માટે રાહત સામગ્રી રવિવારના રોજ રવાના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ તાલુકાની કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. હાંસોડ તાલુકા પંચાયતની કચેરીના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી, જેમાં ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી તથા ગત મિટિંગમાં થયેલા ઠરાવો ઉપર લીધેલા પગલાંનો અહેવાલ વાંચનમાં લેવામાં આવ્યો અને તાલુકા પંચાયત કચેરીની બિલ્ડિંગને નવું બનાવવા માટે તથા કતપુર ગામે આયુર્વેદિક દવાખાનું બનાવવા માટે જગ્યાની ફાળવણી સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઝઘડિયા નેશનલ હાઈવે નંબર 8 પર માંડવા પાટિયા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બંનેને ઈજા પહોંચી. મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે રહેતા 40 વર્ષીય મધુબહેન વસાવા અને ભરૂચ તાલુકાના નોગામાં ગામ ખાતે રહેતો 30 વર્ષીય મુકેશ વસાવા તારીખ 30મીના રોજ બાઇક પર શુકલતીર્થથી નોગામાં જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ માંડવા પાટિયા નજીક GJ01RG3755 નંબરની કારના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બંનેને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને વિશાળ ટ્રેક્ટર રેલી નીકળી. રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. ખેડૂતોના દેવા માફી અને વળતર સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડન બ્રિજ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. ₹1,00,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ. તો રેલવે પોલીસે સિકંદરાબાદ રાજકોટ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો 16 કિલો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરેક વોર્ડના વિકાસ માટે ₹12,00,000ની ફાળવણી. શૌચાલયના કામોમાં નીતિમત્તા જાળવ્યા વગર પેમેન્ટ કરી દેવાયું હોવાના વિપક્ષના આક્ષેપ. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર. ભરૂચ અને અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોએ શિવની આરાધના કરી. ચેનલ નર્મદાના સથવારે કરો ઝઘડિયાના શિયાળી તીર્થધામમાં બિરાજમાન બર્ફાની બાબાના દર્શન. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર.